సదానందాంబోధి స్మితరుచిర్పూర్ణేందువదన ప్రఫుల్లాంబోజన్మాచ్ఛదసదృశ శోభాక్షియుగల కృపాపారావార శ్రీతసకలజీవాతిసుఖదో మహాశ్రేయోమూర్తిర్ జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాజ్ఞనాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమః. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమః. ఓం శ్రీ పూర్ణపురుషోత్తమాయ నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవాని జయ. శ్రీ హరికృష్ణ మహారాజని జయ. శ్రీ ఘనశ్యామ మహారాజని జయ. బధాయ్ భక్తునేతి జయ స్వామినారాయణ. వాళ్ళ భక్తు આપણી જે યુવા સભા સત્સંગ સભા ચાલે છે એની સભા બે, એના કોર્સની અંદર કીર્તન છે તારેંગે સંત તારેંગે ભવ જળ મેં બુડત સંત તારેંગે. એ કીર્તનને સમજી એની કડીઓ બધી સ્મૃતિમાં રાખવી, ત્યાર પછી અનંત કોટી સુખ અક્ષર કેરા હરિ કે એક અંગ મેં હે ઘનેરા એ જે કડી છે એને પણ સ્મૃતિમાં રાખી એનો જે ભાવ છે એને શીખી રાખો, સમજી રાખો. ત્યાર પછી જે વંથલીના કલ્યાણભાઈ જેનું ચરિત્ર આજે આપણે સાંભળવું છે, કલ્યાણ કનિકા એના પ્રકરણ ચારની 1-5 વાતો એ સ્વયં વાંચી અને સ્મૃતિની અંદર રાખવી. આજના વિષયની અંદર આપણે ઊંડા ઉતરવું છે વંથલીના કલ્યાણ બાપા. સત્સંગની અંદર ભગવાનના ભક્તોના ચરિત્રોને સાંભળવાથી, ભગવાનના ભક્તોના ચરિત્રોનું વાંચન કરવાથી આપણા જીવનની અંદર ભગવાનને કેવી રીતે આપણે રાજી કરવા, મહારાજ આપણી ઉપર કેવી રીતે રાજી થાય, પૂર્વેના ભક્તો કેવું જીવન જીવીને ગયા ત્યારે મહારાજને એની ઉપર અઢળક રાજીપો હતો એનો આપણને સર્વને ખ્યાલ આવે, એના માટે જ ભક્તોના ચરિત્રો વાંચવાના સાંભળવાના હોય છે. વંથલી ગામના કલ્યાણભાઈ કડવા કનબી જ્ઞાતિની અંદર જન્મેલા હતા. તન મન ધનથી બધી જ પ્રકારે સત્સંગની સેવા કરવી આ એમનું મુખ્ય અંગ હતું. જાજાજીઓ ભગવત પરાયણ કઈ રીતે રહે એવો એમનો ખાસ આગ્રહ હતો. મન વચન અને દેહે કરીને કોઈ પણ ભોગે સત્સંગની વૃદ્ધિ કરવી એવી એમની ખાસ રુચિ હતી. ભજન, સ્મરણ, ધ્યાન, કથા, વાર્તા, કીર્તન ને સેવા, એમાં એ વિશુદ્ધ બનીને મૂર્તિનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લેવો અને ભગવાનને અર્થે જ જીવન જીવવું આ એમનું ધ્યેય હતું. બધી જ ક્રિયાની અંદર સાવધાનીથી એ ભગવાનની સ્મૃતિને રાખતા. શ્રીજી મહારાજ જ્યારે મેઘપુરની અંદર 6 મહિના સુધી 84 બ્રાહ્મણોની 84 કરાવતા ત્યારે વંથલીથી બહુ નજીક મેઘપુર થાય એટલે કલ્યાણ બાપા મેઘપુરથી અરે વંથલીથી મેઘપુર દર્શન માટે જતા. બહુ સેવા ત્યારે એમને કરેલી મેઘપુર જઈને. લગભગ 6-7 માઇલનું અંતર થાય મેઘપુરનું ત્યારે કલ્યાણ બાપાએ 6 મહિના સુધી રોજ શ્રીજી મહારાજના દર્શન કરવા જતા અને રોજ શ્રદ્ધાપૂર્વક ત્યાં સેવા કરતા. મેઘપુરમાં જ્યારે 84 ચાલતી હતી એ જ સમયે માનાવદરના મયારામ ભટ્ટ એ વંથલી ગયેલા અને ભટ્ટજીએ કલ્યાણભાઈને પૂછેલું કે શ્રીજી મહારાજ નજીક બિરાજે છે, દર્શને જાઓ છો કે નહીં? ત્યારે કલ્યાણ બાપાએ કીધું, ગોરદાદા દિવસમાં એક વખત તો જરૂર દર્શન કરવા જઈએ છે
અને કદાચ જો વધારે સમય હોય તો બે વખત જઈએ, પણ એક વખત તો જઈએ જ છે. બેઉ જણ પરસ્પર આવી બધી વાતો કરતા હતા ભજન સ્મરણની સત્સંગના કર્તવ્ય વિષયક. ત્યારે મયારામ ભટ્ટે પૂછ્યું કે કલ્યાણ બાપા, તમે ન્યા જાઓ મહારાજની પાસે મેઘપુર, ત્યારે તમે મહારાજના દર્શન કેવી રીતે કરો છો? આવું પૂછ્યું ત્યારે કલ્યાણ બાપાએ એમ કીધું કે મહારાજના મુખારવિંદ હામું જોઈ અને વાતો સાંભળું છું. બસ મને આટલી ખબર પડે છે કે મહારાજ વાતો કરતા હોય ત્યારે મહારાજના મુખારવિંદ હામું જોઈ રહું અને મહારાજની વાતો સાંભળું. ત્યારે ભટ્ટજીએ કીધું કે બાપા, હું તમને એક વાત કહું. કલ્યાણ બાપા કે કહો, મુમુક્ષુ હોય એને ગમે એટલો સમય થયો હોય પણ કોઈ જો એને સારી વાત, સમજણની વાત, એની ભૂલ થતી હોય એવી વાત, અથવા તો એને ઉત્કૃષ્ટ લેવલે જવાય એવી વાત જો શીખવાડે તો તરત એને સ્વીકારી લે. ભટ્ટજીએ કહ્યું, કલ્યાણભાઈ, મનને સ્થિર કરીને એકાગ્રતાથી દર્શન કરવા. મહારાજનું મુખારવિંદ કેવું છે, મહારાજના નેત્રો કેવા છે, મસ્તક કેવું છે, છાતી કેવી છે, આંગળીઓ કેવી છે, ચરણકમળ કેવા છે, એમ વારંવાર અંગે અંગને નિરખીને દર્શન કરવા. પછી બધી ક્રિયામાં એનું ચિંતન કર્યા કરવું. આ રીતે દર્શન કરીએ એ સાચા દર્શન કહેવાય. એનાથી હૃદય પવિત્ર અને શાંત બને છે. ઝાઝા ભાગના લોકો દૃષ્ટિને સ્થિર કર્યા સિવાય, સંકલ્પ વિકલ્પનો ત્યાગ કર્યા સિવાય અસ્થિર મનથી દર્શન કરતા હોય, એટલે લાંબા સમય સુધી દર્શન કરવા છતાં પણ એના અંતરના ક્લેશો દૂર થતા નથી. આવી ભગવત ચર્ચા કરતાં કરતાં બંને જણા મેઘપુર પહોંચ્યા. આખી સભા મેઘપુરની અંદર શ્રીજી મહારાજની સામે, જેમ ચકોર ચંદ્રની સામે જોઈ રહ્યા એમ આખી સભા બેઠેલી છે. ત્યાં બંને જણ પણ દૂરથી પગે લાગીને પાછળ મહારાજની વાતો સાંભળવા શાંતિથી બેસી ગયા. કથા વાર્તા જાજો સમય ચાલતી એટલે સભામાંથી લોકો ઉઠતા જાય, જગ્યા ખાલી થતી જાય. ધીરે ધીરે આ બંને આગળ ખસતા ગયા, મહારાજના ઢોલિયા પાસે પહોંચી ગયા. કારણ કે કથા વાર્તાનો સમય શ્રીજી મહારાજ માટે કંઈ નક્કી નહોતો, મહારાજને મોજ આવે ત્યાં સુધી વાતો કરતા. એટલે જે શ્રદ્ધાવાળા હોય એ સિવાયના ને બહુ કઠણ પડે, કારણ કે એને ઘડિયાળના કાંટા ઉપર બેસવાનું હોય અથવા તો એને હવાર કામે જવાનું હોય તો ઊંઘ આવે, એના કારણે એ લોકો સભામાંથી ઊભા થઈ થઈને ચાલવા માંડે. મહારાજ વાતો કરતા તો પણ બધાય સભામાં બેઠા નહોતા રહેતા. મહારાજ પણ રાત્રે વાતો કરતા ત્યારે બધાય જાગી જાગીને કંઈ વાતો સાંભળવા બધાય નહોતા આવી જતા. આળસને પ્રમાદ તો મહારાજ મનુષ્ય આકારે હોય ત્યારેય નડે છે, અને મહારાજ મનુષ્ય આકારે ન હોય નરચા સ્વરૂપે હોય ત્યારેય નડે છે. શ્રદ્ધા તો જેટલી ઓછી હોય એ મહારાજ મનુષ્ય આકારે મળ્યા હોય તોય શ્રદ્ધા ઓછી છે એ નડે છે, અને મહારાજ અરચા સ્વરૂપોએ મળ્યા હોય ને શ્રદ્ધા ઓછી હોય તો એ સમયે પણ એ નડતરરૂપ થાય છે. બંને જણા મહારાજના દર્શન કરતા હતા એટલા સરસ રીતે. હવે તો કલ્યાણ બાપાએ મયારામ ભટ્ટ દ્વારા શીખી ગયા, એટલે મહારાજના એક એક અંગને નિરખી નિરખીને અંતરમાં ઉતારતા હતા. આ શ્રીજી મહારાજે જ્યારે જોયું ત્યારે શ્રીજી મહારાજ એ બંનેની હામું જોઈને કહેવા લાગ્યા, જેવા દર્શન કરવા જોઈએ તેવા આ બે જણાએ કર્યા. શાસ્ત્રમાં જેમ દર્શન કરવાની રીત લખી છે તેવી રીતે દર્શન આ બે જણાએ કર્યા, અને અંગો અંગ નિરખીને દર્શન કરવા જોઈએ તેવા દર્શન આ બે જણાએ કર્યા. આમ મારા ત્રણ વખત રાજીપાના શબ્દો બોલ્યા, અને કલ્યાણભાઈની એવી દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ કે જ્યાં જુએ ત્યાં ભગવાનની મૂર્તિ દેખાય. ભગવાનની મૂર્તિ જ્યાં જુએ ત્યાં દેખાવા માંડવી એ મુમુક્ષુનો પોતાનો અભ્યાસ, પણ અભ્યાસની સાથે સાથે એની ઉપર ઉતરેલી ભગવત કૃપા કે સંતની કૃપા દ્વારા જે શક્ય બને છે, નહીં તો એ શક્ય બનતું નથી. એકલો અભ્યાસ આમાં કામ નથી કરતો. ભગવાનની મૂર્તિને જે જ્યાં ભાડે ત્યાં જોવી એ કૃપા સાધ્ય છે, એ સાધન સાધ્ય નથી. પુરુષ પ્રયત્નથી થતું નથી. એકલા પુરુષ પ્રયત્ન જોઈને ભગવાન કે ભગવાનના મોટા સાધુનો રાજીપો થઈ જાય, એના રાજીપા દ્વારા એવી સ્થિતિ થઈ જાય. કલ્યાણ ભાઈ આજે એવી સ્થિતિને પામી ગયા, જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાષે રે, આવી કલ્યાણ બાપાની સ્થિતિ થઈ ગઈ. પછી તો
પોતે સત્સંગની સેવા ઘણા ઉમંગથી કરતા હતા અને જ્યાં જોઈએ ત્યાં ભગવાનના દર્શન થતા હતા. એક વખત શ્રીજી મહારાજ વંથલીમાં કલ્યાણભાઈને ઘેર પધાર્યા, ભાવપૂર્વક બ્રહ્મચારી પાસે થાળ કરાવ્યો, મહારાજને પ્રેમથી જમાડ્યા. પછી મહારાજે કલ્યાણભાઈને થાળની પ્રસાદી આપી. અત્યંત આનંદ એમને થયો ને પોતે પ્રસાદી જમ્યા, સંતોષને પામ્યા. પછી મહારાજ ત્યાં ઓઠિંગન દઈને, થાંભલે ઓઠિંગન દઈ મહારાજ ઢોલિયા ઉપર બેઠેલા હતા. ત્યાં ગામમાંથી કેટલાક માણસો આવ્યા, તે સભા થઈ. એટલે શ્રીજી મહારાજ જ્ઞાનનો ઉપદેશ કરવા લાગ્યા. ત્યારે ભાઈઓ, આપણે ક્યાંથી આવ્યા છે અને ક્યાં જઈશું, એક દિવસ આ લોકનો જરૂર ત્યાગ કરવો જ પડશે. અહીં જેને જેવા કર્મ કર્યા હશે તે પ્રમાણે તેને સુખ અગર દુઃખ પ્રાપ્ત થાય છે. આ દેહે કરીને આપણે જે ધારીએ તે થઈ શકે છે, માટે આળસ પ્રમાદનો ત્યાગ કરી થોડો સમય મેળવીને પ્રભુ ભજી લેવા. આવી બધી મહારાજ જીવોને જગાડવાની વાતો કરતા હતા. આ લોકમાંથી પ્રીતિ તૂટે અને ભગવાનને વિશે પ્રીતિ થાય, ભગવાનના ધામમાં જવું છે એવું પાકું થાય, પંચ વિષયમાંથી પ્રીતિ તૂટે, એવી શ્રીજી મહારાજ ત્યાં બેઠા બેઠા વાતો કરતા હતા. ત્યારે બીજા બધાય જે ગામના વંથલી ગામના લોકો આવ્યા હતા, જેને મહારાજ વાતો કરતા હતા, એ બધા પરસ્પર એકાબીજાને વાત કરવા લાગ્યા કે પ્રભુ ભજવાને એ તો નવરા કે વૃદ્ધ માણસોનું કામ છે, જો અમે પ્રભુ ભજીએ તો પછી કમાઈએ ક્યારે અને ખાઈએ શું, જો તમે દાના આપતા હો તો અમે તમારા ધર્મ પાડીએ. જીવનો આવો સ્વભાવ છે, ભગવાન ભજવા માટે ટાઈમ નથી મળતો, રૂપિયા કમાવા માટે ઢગલા બંધ ટાઈમ મળે છે. એવું જ વિચારે છે કે જો આપણે ભગવાન ભજવા માંડીએ ને બેસી જઈએ તો પછી આ બધું કોણ ચલાવે ને કેવી રીતે થાય, એ બહુ મોટી ભૂલ છે. શાસ્ત્ર એવું નથી કહેતા કે તમે જે કાર્ય કરો છો તમે તમારું કર્તવ્ય બજાવો છો એને મૂકી દો, પણ શાસ્ત્ર એટલું ચોક્કસ કહે છે તમારો સમય છે એને વ્યર્થ ન જવા દો. કારણ કે તમારી એક એક ક્ષણ, શાસ્ત્રો એમ કહે છે કે આપણી એક એક ક્ષણ એક કરોડો ને અબજો રૂપિયાની છે. એનાથી ભગવાનને રાજી કરી લેવા, એનાથી મહારાજને મળી જવું, એનાથી ભગવાનની કથા વાર્તા સાંભળીને હૃદયમાં ભગવાનના ચરિત્રોને પાકા કરવા, ભગવાનના સંતોના મહિમાનો વિચાર કરવો, એના માટે આપણી ક્ષણો છે. બાકી તો જે ક્ષણો આપણે બીજે જરૂરિયાત પ્રમાણે વ્યવહારિક રીતે આપણું કર્તવ્ય હોય એ રીતે જેટલી વાપરવી ઘટે એટલી વાપરીએ, પરંતુ વધારે વૃત્તિ તો મહારાજમાં રાખીએ. આ બધા એમ કહે છે કે મહારાજ તમે જો દાના આપો તો અમે તમારું ભજન કરીએ. ત્યારે મહારાજ કલ્યાણભાઈને કે આ કોઠીનું સાનું ખોલો. કલ્યાણભાઈ તરત ઊભા થયા અને ઊભા થઈને કહ્યું, મહારાજ એ કોઠી તો ખાલી છે, તમે આને ક્યાં ખોલવા કહો છો, આ એક તો લાજ છે, આ તો ખાલી કોઠી છે, હાલમાં અનાજનો પાક બહુ ઓછો થાય છે. મહારાજ કે અમે કહીએ છીએ તમે કોઠીનું સાનું ખોલી નાખો. તે કલ્યાણભાઈએ સાનું ખોલ્યું, ત્યાં તો બાજરાનો મોટો ઢગલો થઈ પડ્યો. મહારાજ કે લ્યો પટેલિયાઓ, જેને જેટલો જોઈએ ને એટલો બાજરો લઈ જાઓ અને અમારા ધર્મ નિયમ પાડજો. આ જીવની કઠિનાઈ જો. મહારાજે ઢગલો કરી દીધો. મહારાજ કે તમારે જોઈએ એટલું લઈ જાઓ અને અમારા ધર્મ નિયમ પાડજો. આવો ચમત્કાર જોઈને પેલા બધા પટેલિયાઓ આશ્ચર્ય પામ્યા ને બોલ્યા, તમે તો ભગવાન છો, પળમાં ચાહો તે કરો, પણ અમારાથી તમારા ધર્મ નિયમ પડે નહીં. તો સીધે સીધું કહેવું તું ને, તો શું કરવા આવું ડાપન કર્યું કે તમે જો દાના દો તો અમે ભગવાન ભજીએ. મહારાજ કે લો આ દાના દીધા, પાડો ધર્મ નિયમ. એ કે તમે તો ભગવાન, ચમત્કાર પળમાં બતાવો, પણ અમારાથી તમારા ધર્મ નિયમ પડે નહીં. એમ કહીને બધા હવ હોન ઘેર જતા રહ્યા. મહારાજ પ્રગટ છે, મહારાજ મનુષ્ય આકારે છે, એને જમવાના દાના પૂરા પાડે છે, આટલો મોટો ચમત્કાર બતાવે છે, તો એ જીવ ધર્મ નિયમ પાડીને ભગવાનને ભજવા તૈયાર ના થાય. એ જીવોના કલ્યાણ ભગવાન કરવા માટે મહેનત કરે, એ ભગવાનની દયાને કરુણા કેટલી, અને એ જીવનું કેટલું બધું એનું નીચું લેવલ કે આટલો ચમત્કાર જોવે, એને જે ખાવું પીવું છે એવા દાના મળી જાય અને છતાં પણ ભગવાનને રાજી કરવા માટે ધર્મ નિયમ ન પાડે, એ જીવની કઠિનાઈ. મહારાજે કલ્યાણભાઈને ઘેર આ ચમત્કાર બતાવેલો.
જે થાંભલાને ઓઠિંગન દઈને મહારાજ બેઠેલા, એ પ્રસાદીનો થાંભલો અત્યારે પણ વંથલી મંદિરની અંદર છે, ત્યાં દર્શન થાય છે. વંથલીમાં શ્રીજી મહારાજ ઘણી વખત પધારેલા, પ્રથમ વરની વેશે આવેલા ત્યારે ગામની નજીક દક્ષિણ તરફ એક પ્રાચીન સમયનો સૂર્યકુંડ છે, એમાં મહારાજે સ્નાન કરેલું. ચમત્કારથી નવાઈ પામીને ગામ લોકો ગયા. પછી મહારાજે કલ્યાણભાઈ આગળ વાત કરી, શ્રોતા તો આ એક જ હતા સરસ. માણસ ગમે એવો ચમત્કાર જુએ છતાં પ્રથમથી પડી ગયેલી ટેવો છોડીને જીવનનો પલટો કરી શકતા નથી. જીવનનો ઢાળ ફેરવવો એ તો બહુ આકરું કામ છે. આગ્રહપૂર્વક પ્રેમભાવથી સતત ઉપદેશ આપવાથી જ કાર્ય સિદ્ધ થાય છે. જે કોઈ કાયમ ઉપદેશ આપી સત્સંગના શુભ સંસ્કારોનો પ્રચાર કર્યા કરે તેના ઉપર ભગવાન બહુ રાજી થાય. કલ્યાણભાઈને મહારાજે કહ્યું કે કોઈને પણ ચમત્કાર બતાવીને એમાં પરિવર્તન લાવવું એ કદાચ શક્ય પણ બની જાય, પણ એનું આયુષ્ય લાંબુ નથી. પરંતુ પ્રેમથી જેવી રીતે સોની ટચ 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 જેના ટચકા માર્યા કરે અને એનો સરસ મજાનો દાગીનો બનાવે, એમ કોઈ શ્રદ્ધાપૂર્વક ભગવાનની વાતો કરે, શ્રદ્ધાપૂર્વક સ્વભાવને ટાળવાની વાતો કરે, પ્રેમથી અને હેતથી કેવી રીતે મોક્ષના માર્ગે ચાલવું એમ જો કોઈ સમજાવવાવાળો હોય રાત અને દિવસ, તો જીવનું ઘડતર થાય. કલ્યાણભાઈ આવું જે કરે ને એની ઉપર અમે બહુ રાજી છીએ, કારણ કે અમારું કાર્ય કરે છે, અમારામાં જોડવાનું કાર્ય કરે છે, અમારો જે દાખલો છે એને સફળ કરવાનું કાર્ય કરે છે, માટે સત્સંગનો પ્રચાર કરે એની ઉપર અમે બહુ રાજી છીએ. શ્રીજી મહારાજે કલ્યાણભાઈને એમ નથી કીધું તમે આવું કરવા માંડો, પણ મહારાજે એમ કીધું અમારો રાજીપો આમાં છે. કલ્યાણ બાપા બહુ વિચક્ષણ હતા, એને એમ લાગ્યું, કારણ કે ગુણાતીતાન સ્વામીના કૃપાપાત્ર હતા, સ્વામીનો સમાગમ કરેલો હતો, એટલે તરત વાતને કેવી રીતે સમજવી એ ખ્યાલ આવી જાય કે મહારાજે મને જ આ વાત કરી એનો અર્થ મહારાજ મારી પાસે એવું ઈચ્છે છે કે હું ભગવાનની વાતો કરું, મહારાજ મારી પાસે એવું ઈચ્છે છે હું સત્સંગનો પ્રચાર કરું, મહારાજ મારી પાસે એવું ઈચ્છે છે કે હું મહારાજના સ્વરૂપનું જ્ઞાન બીજાને દઉં. અને એ વાત તો નક્કી છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપણે બીજાને દઈએ, ભગવાનના સ્વરૂપ સંબંધી, ભગવાનના મોટા પુરુષના મહિમા સંબંધી વાતો આપણે બીજા સાથે કરીએ, એને ઉપદેશ આપવા માટે એની ઉપર કોઈ આપણો પ્રભાવ બતાવવા માટે, એની માટે નહીં, પણ કેવળ ભગવાનનો રાજીપો થાય, કેવળ મોટા સાધુનો રાજીપો થાય, જેને આપણે વાત કરીએ છીએ એવા જીવાત્મા જે મુમુક્ષુ હોય એનો આપણી ઉપર રાજીપો થાય, એને જેદી તેદી ભગવાનનો યોગ થાય, ભગવાનનો સાક્ષાત્કાર થાય, એના સ્વભાવ ટળે, એના ઇન્દ્રિય અંતકરણ શાંત થાય, એ ભગવાનમાં જોડાય, એનો રાજીપો આપણને મળે, એના માટે રાતને દિવસ સત્સંગની વાતો કરવી જોઈએ. મહારાજ બહુ રાજી થાય. એક જીવને જેને ભગવાન સ્વામિનારાયણનો યોગ નથી, એને આપણે પૂજા પાઠ સત્સંગી કરીએ, એને સારા આપણે ગુરુજી જેવા મોટા પુરુષના યોગમાં લાવીએ, એને સંતો ભક્તોના સમુદાયમાં મૂકી દઈએ, એ જીવ ક્યાં બહુ આ ભવાટીની અંદર રખડવાનો હોય ને ત્યાંથી એને એમાંથી કાઢી લઈએ, આ ભવસાગરના પૂર જે આવ્યા છે, સુનામી આવી છે, એમાંથી કાઢી લઈએ અને એને આવા સત્સંગની અંદર લઈ આવીએ, રાજી થાય. કલ્યાણ બાપાને આ રૂચિ ખબર આજની, એટલે પછી એમણે નક્કી કરી કે મારે હવે બસ આ કાર્ય કરવું છે. પછી તો કલ્યાણભાઈએ પોતાનું કામકાજ બધું ગૌણ કરી દીધું અને શ્રીજી મહારાજની રૂચિ પ્રમાણે સત્સંગ પ્રચારનું કાર્ય ચાલુ કર્યું. પોતાના સંબંધમાં આવેલા કોઈ પણ હોય એને સત્સંગની વાતો કર્યા કરતા, ખેડૂત લોકો સીમમાં કોઈ કોસ ચલાવતા હોય, કોઈ હળ હાંકતો હોય, કોઈ ખેતર અગર વાડીમાં નીંદવું ગોદવું પાણીવાળું રખોપું કરવું ખેતી સંબંધી હોય, એની હારે હારે કામ કરવા માટે પહોંચી જાય અને દરેક કામની અંદર ભળી અને પછી પાછા સત્સંગની વાતો કર્યા કરતા. કલ્યાણભાઈ નીતિ ધર્મને ભગવદ્ ભક્તિ સંબંધી વાતો કરતા, એમની વાતો સાંભળવામાં લોકોને બહુ રસ પડતો અને એના કારણે ખેતી બાબત કેટલીક સલાહ સૂચન મળે, કામકાજમાં પૂરતી મદદ મળે, શ્રેષ્ઠ વાતો સાંભળવા મળે, ઉપરાંત કોઈ વખતે ઓછી ઉધારે રૂપિયા જોઈતા હોય ને તો એ કલ્યાણ બાપા વગર વ્યાજે રૂપિયા લઈ જાઓ કે, એટલે લોકોને સહેજે એમના તરફ ખેંચાણ થતું અને એવી મીઠી ભાષામાં વાતો કરે
કે ઓલાને વાત ગળા હેઠે ઉતરી જાય. ચોમાસાનો ને ઉનાળાના સમયમાં ખેડૂત લોકોને જે સમયે કામ ઓછું હોય ત્યારે કલ્યાણભાઈ લોકોને ઘેર જઈને અથવા ગામના ચોરા વગેરે પ્રસિદ્ધ સ્થળે જઈ અને એમની સાથે વ્યવહારિક વાતોચીતોથી સ્નેહ સંબંધ બાંધી મંદિરમાં બોલાવી લાવે અને પછી મંદિરમાં સારા સારા કીર્તનો અને કથાવાર્તા કરીને પ્રસાદ આપી લોકોના દિલમાં સત્સંગ તરફની સદભાવના જાગૃત થાય એવા બધા ઉપાયો અંગત ખર્ચથી કરતા, જેને સત્સંગ કરવો હોય ને કરાવવો હોય ને એને કંઈ સીધે સીધું એકલી વાતો કરવાથી નથી થતો, એને બહુ ઘસારો વેઠવો પડે. આજે પણ જે ભક્તો સત્સંગ કરાવે છે, જે ભક્તો સત્સંગના સમુદાયો ચલાવે છે, જે ભક્તો જે તે સ્થાનોમાં રહી અને પોતે સત્સંગની સભાઓ કરે છે, બધાને ઘસારો લાગે. એના ઘરની અંદર સભાઓ કરવી, એની માટે જમવાનું બનાવવું, બધાએ ભક્તો આવે એના માટે, બધા માટે ખર્ચાઓ કરવા, બીજે સુધી પહોંચવું, એની અંદર ઘસારો આર્થિક પણ બહુ લાગે. બીજા પોતાના વ્યવહારો છોડીને એની અંદર એને ટાઈમ આપવો પડે ત્યારે થાય. સત્સંગની અંદર 20-25-50 વ્યક્તિઓ હોય તો દરેકના મન સાચવવા માટે દરેકને પાછા બે હાથે જોડવા પડે, બહુ જ નિર્માનીપણે રહેવું પડે ત્યારે થાય. એ જે ભોગ આપતો હોય ને એને ખબર પડે કે ભોગ કેવો હોય છે, એને કેવળ મહારાજ જાણે છે, મહારાજના મોટા સાધુ જાણે છે કે આ ભક્ત છે ને એ સત્સંગ માટે આટલો ભોગ આપે છે, એટલે એની ઉપર મહારાજ રાજી થાય જ. આજે પણ એવા ભક્તો છે જેને ભગવાન ગુરુજી જેવા મોટા પુરુષો હૃદયથી એની ઉપર બહુ રાજી છે. સાધુ સંતો આવે ત્યારે એમની કથાવાર્તા સાંભળવા માટે ગામના પ્રતિષ્ઠિત લોકોને હર વખત બોલાવી લાવતા. કલ્યાણભાઈ સીમમાં રખોપું કરવા ગયા હોય ત્યાં કોઈને ખેતરમાંથી લીલું ઘાસ લેવા જતા જુએ, એટલે કોઈ ચોરી કરવા જતો હોય ચોર એવું એ જોવે ને તો એને બોલાવીને કહેતા, ભાઈ તમે દૂર ના જશો કે, તમારે લીલું ઘાસ જ જોઈએ છે ને, આપણા જ ખેતરમાં સારું ઘાસ છે, હાલો. ચોર જે લીલા ઘાસની ચોરી કરવા જાય છે એને બીજાના ખેતરમાં ન જતા પોતાના ખેતરમાં લઈ જાય, પોતે એની યારે ઘાસ વાઢવા લાગે, 3-4 કલાકે એક માણસ ઉપાડે એવો ભારો થતો હોય 2 કલાકમાં થઈ જાય, પછી ઓલાને સમજાવે કે જો ભાઈ તું દૂર ગયો તો કેટલો ટાઈમ થાત, તું તારી જાતે લીલું ઘાસ વાઢતો હતો આવું પોટલું ક્યારે ભરાત, આ મેં તને વાઢવા લાગ્યું તો 2 કલાક તારા બચ્યા ને, હાલ હવે 2 કલાક મારી વાતો સાંભળ. અને 2 કલાક સીમમાં ચોરી કરવા ગયેલા વ્યક્તિને પણ કલ્યાણભાઈ ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા પીવડાવતા, સત્સંગી કરતા ને કંઠી બાંધતા, એ કલ્યાણભાઈ પર કોણ રાજી ના થાય. સીમમાં ચોરી કરવા ગયેલા ચોરને સત્સંગ કરાવે એને ભગવાન સ્વામિનારાયણનું કેવું બળ હશે. એની દ્રષ્ટિમાં કોઈ ચોર નહીં હોય ત્યારે જ એને સત્સંગ કરાવી શકતા હશે ને, એવું વિચારતા હશે કે આની મજબૂરી છે કે આ લીલું ઘાસ ચોરવા જાય છે, પણ મારી ફરજમાં તો એટલું જ છે કે મારે તો એને ભગવાન સ્વામિનારાયણ આપવા. એ જેમ ઘાસની ચોરી કરવા નીકળ્યો છે એમ એના હૃદયના અજ્ઞાનની ચોરી કરવા માટે હું નીકળ્યો છું. કલ્યાણ બાપા એના હૃદયના અજ્ઞાનની ચોરી કરી લેતા, અંદર સહજાનંદ રૂપી જ્ઞાન દઈ દેતા. ગામના લક્ષ્મીદાસ પટેલ એક પ્રતિષ્ઠિત માણસ હતા. કલ્યાણ બાપા એમને મનમાં થયું કે આ ગામના પટેલ સત્સંગી થાય ને તો ભારે કામ થાય, એટલે ધીરે ધીરે એમના સંપર્કમાં આવવા લાગ્યા. પટેલની જમીન વચ્ચે કલ્યાણ બાપાનું એક સારું ખેતર હતું, એ કલ્યાણભાઈએ હામે ચાલીને એ પટેલને આપી દીધું. સારી ભળતી ભેની વગર માગે મળી જાય સરસ મજાની જમીન હતી એ પટેલને વચ્ચે જ હતી એની જગ્યાની, એ મળી ગઈ. રાજી થઈ ગયા પટેલ અને એને બરાબર કલ્યાણ બાપારે સંબંધ બંધાઈ ગયો, પ્રેમ ભાવ બહુ વધી ગયો. કલ્યાણ બાપા ધીરે 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 મંદિર આવતા કરી દીધા, મંદિરમાં આવતા થયા. સંતો વિચરણમાં આવે ત્યારે સંતો દ્વારા એને સત્સંગ થયો અને લક્ષ્મીદાસ પટેલ ગામની અંદર એક સારા સત્સંગી તરીકે ગણાવા લાગ્યા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના હાથે એમને કંઠી બાંધી. એમના દીકરા હતા લાલ પટેલ, એ પણ સારા ભક્ત હતા, અને પદમસિંહ પટેલ એ સૌરાષ્ટ્રની અંદર પણ, એ પણ સૌરાષ્ટ્ર બાજુ રહેવા આવેલા, એ પણ એક સારા હરિભગત તરીકે સંપ્રદાયની અંદર ખૂબ મોટી સેવા આપતા. કલ્યાણભાઈ વ્યવહારે સુખી હતા, ખેતી કામ કરવા કાયમ 1-2 સાથી રાખતા, 1-2 નોકર રાખતા હતા, જરૂરિયાતના સમયે વિશેષ મજૂરો પણ રાખીને કામ કરાવતા, પણ મજૂરો સાથે સગા દીકરાના જેવો સંબંધ રાખતા, ખાવા પીવામાં કોઈ દિવસ થોડો પણ ભેદભાવ ના કરતા, જેવું પોતે જમતા એવું જ મજૂરોને જમાડતા. પોતાના મજૂરોને સત્સંગના શુભ સંસ્કારો પડે
એવી વાતો કરતા હોકા બીડીઓ ચલમ ભૂત પ્રેત ભૂવા ભરાડી આ બધી માન્યતાઓ લોકોને આ બધા વહેમોમાંથી બચાવી લેતા સદ્ધર્મ પરાયણ કરતા કોઈ માણસ પ્રથમ ગમ્યો દુરાચારીને વ્યસની હોય પણ કલ્યાણભાઈના યોગ બે વર્ષ જો કલ્યાણ બાપાને ત્યાં નોકરી કરે ને તો ચૂત સત્સંગી થઈ જાય. આટલો તો આપણી અંદર આટલી ખેવના તો હોવી જોઈએ કે આપણા યોગમાં આવવાવાળો સારો હરિભગત થાય. તોથી જ ના થાય. વર્તન એ સહિત વાતો, વાતો એ સહિત વર્તન, એને કરીને થાય. કારણ કે તમારી ભેગા જે રહે, એક કે બે વર્ષ રહે, એ તમારા વર્તનને જોવે છે, તમારા જીવનને વાંચે છે. તમારી વાત અને તમારું વર્તન બંને મળતું આવે છે કે નહીં એ જોવે છે. બુદ્ધિવાળો જ એ જોવે અને મળતું આવે તો તમારી વાતની એની ઉપર અસર થાય એટલે સારો સત્સંગી થઈ જાય. માટે પ્રથમ પોતાના આત્માને બરાબર પાકો કરી અને પછી બીજાને સત્સંગ કરાવવો. કદાચ પોતે એટલો પાકો નથી થયો તો પણ મારે પાકા થવું છે એવી ઈચ્છા એ સહિત બીજાને સત્સંગ કરાવવો કે હું પણ મુસાફર છું અને મારે મારો એક સાથીદાર બીજો તૈયાર કરવો છે, એમ કરી એને મોક્ષ માર્ગની વાતો મુમુક્ષુને કરીએ. કોઈ જગતની અંદર રખડી પડેલો જીવ હોય એને કરીએ તો ભગવાન બહુ રાજી થાય. કલ્યાણ બાપાની આવી સ્થિતિ હતી, એમની એવી ઉચ્ચ સ્થિતિ હતી. ગુણાતીતાનંદ સ્વામી સત્સંગીઓ આગળ કલ્યાણભાઈની વાત હર વખત પ્રશંસા કરતા ત્યારે સત્સંગીઓ કહેતા કે સ્વામી કલ્યાણભાઈ જેવા ભગવતનિષ્ઠ હરિભક્તના દર્શન અમને કરાવજો. તે એક વખત કલ્યાણભાઈ જૂનાગઢમાં આવેલા અને એ સમયે મોટી સભા હતી, એમાં શહેરના નાગર સદગ્રહસ્થો બધાએ બેઠેલા હતા. ત્યારે સ્વામીએ કહ્યું, જુઓ અમે જેની પ્રશંસા કરીએ છીએ ને આ કલ્યાણભાઈ છે. ત્યારે કલ્યાણભાઈએ ખેડૂતના વેશમાં જાડા જરા મેલા કપડાં પહેરેલા જોયા. ઓલા નાગર બધા ગ્રહસ્થો હતા ને એ બધામાંથી કેટલાક હતા એમને સૂગ આવી અને પોતાના કપડાં સંકોચવા લાગ્યા, એટલે આમ ના કાઢો રૂમાલ દેવા લાગ્યા. કારણ કે ગંધ આવતી હતી કલ્યાણ બાપાના કપડામાંથી. આ જોઈને ગુણાદિતાનંદ સ્વામીએ કહ્યું, ભાઈ એમના કપડાંનો પવન લાગશે ને તો પણ તમે પવિત્ર થઈ જશો, કપડાં મેલા હોય કે ઉજળા તેની તમે માનો છો તેવી કાંઈ વિશેષતા નથી. કપડાંને ઉજળા દેખાડીએ અને બોલાચાલીમાં વિવેક બતાવીએ પણ એટલાથી મનુષ્ય જીવન સફળ બની જતું નથી. જાડા અને મેલા કપડાંવાળા ગામ લોકોમાં જે મનની પવિત્રતા અને કર્તવ્ય નિષ્ઠા હોય છે અને સૂક્ષ્મ અને સફેદ વસ્ત્રધારી રહેલા જનોમાં ભાગ્ય જ જોવામાં આવે. સ્વામી આવી રીતે વાત ઓલા નાગર બ્રાહ્મણો ઘૂસપૂસ કરતા હતા ને એને ઘૂસપૂસને ઉડાડી દીધી. હવે એકાંતિક ભક્તો અતિ ઉચ્ચ સ્થિતિએ પહોંચેલા હોય છે. સ્વામી આવી કલ્યાણ બાપાની વાત કરી. કલ્યાણભાઈ ગ્રહસ્થ આશ્રમી હતા, પ્રવૃત્તિ પરાયણ હતા પણ મૂર્તિને પ્રત્યક્ષ દેખતા. એક વખત એવું થયેલું કે સ્વામી પાસે ગુજરાતનો હરિભગત આવેલો ગુણાદિતાનંદ સ્વામી પાસે, એને એવું સાંભળ્યું કે સ્વામી પાસે જઈએ, સ્વામી વાતો કરે, એનાથી હૃદયમાં ટાઢું થાય. સ્વામી પાસે રહ્યા, ટાઢું થયું નહીં, બે ચાર દિવસ થયા ત્યાં. એને વિચાર્યું કે હવે પંચતિથી કરી આવું સોરઠની, અહીં કંઈ ટાઢું થાય એવું લાગતું નથી. સ્વામીએ કીધું, વંથલી જજો, કલ્યાણ બાપાના દર્શન કરજો અને પછી પંચતિથી કરવા જજો. ત્યારે ઓલા કે, હારું વાંધો નહીં, કલ્યાણ બાપા પાસે જઈશું અને પછી આગળ જઈશું. વંથલી ગયા અને કલ્યાણભાઈએ તરત જ અંતર્યામીપણે કહી દીધું. કલ્યાણ બાપાને એને કોઈ વાતે ના કરી પણ કલ્યાણ બાપાએ અંતર્યામી રૂપે કહી દીધું, તમે સ્વામીનો સમાગમ મૂકી નહીં આવ્યા એ મોટી ભૂલ કરી છે. મોટા પુરુષના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખી તે કહે તેમ કરવાથી અનંત જન્મોના પાપ દુઃખને વાસના બળીને ભસ્મ થઈ જાય છે. તમે જો એક મહિનો બરાબર કાળજી રાખીને કથા વાર્તા સાંભળશો ને તો બધા વિક્ષેપો દૂર થઈ જશે અને સદાને માટે પરમ શાંતિ થઈ જશે. માટે આ પંચતિથી જવાનું સાચું છે પણ એ હમણાં મૂકો, પાછા જાઓ અને સ્વામી પાસેથી વાતો સાંભળો. અને આ બાજુ ઉપર ઓલા પાછા આવ્યા સ્વામી પાસે, કારણ કે એને એમ થયું કલ્યાણ બાપાને વગર કીધે મારી વાતની ખબર પડી ગઈ. આવડા મોટા અંતર્યામી આ ભગત અને એ ગુણાદિતાનંદ સ્વામી છે, એને પોતાના ગુરુસ્થાને માને, એ આવડા મોટા એ એમ કહે છે હું સ્વામીની કૃપાથી આવો થયો, તો સ્વામી કેવા મોટા હશે. પરત આવ્યા સ્વામીએ તરત જ ઓલા હરિભગતને કીધું, લાખ મન લોઢાની લોઢી ધગી હોય એના ઉપર એક બે પાણીના ઘડા ડોળીએ, તેને કરીને કંઈ ઠરે નહીં, એને ઠારવી હોય ને તો ગંગાના ધરામાં લઈ નાખીએ તો 10-15 દિવસ તો હવેલી જેવી છોડ ઉછળે પછી માણ માણ ઠરે.
એ વાત જે સ્વામીએ કરી છે એ હરિભગતને કરી. પછી સ્વામી પાસે હરિભગત રહ્યા, 10-15 દિવસ સુધી જે વાતો સાંભળી સ્વામીની એને કરીને એના જે ફેર ચડેલા હતા ને એ બધા ઉતરી ગયા, અને પછી હૃદયમાં શાંતિ રહેવા લાગી. ગુણાદિતાનંદ સ્વામી જેવા સમર્થ મહાપુરુષ, એમની પાસે એક રામદાસ કરીને સાધુ હતા, એ શ્રીજી મહારાજના દીક્ષિત સાધુ હતા, સેવાભાવી હતા. એ સંત ગઢપુરમાં રહેતા હતા, માંદા અને વૃદ્ધ સાધુઓની સેવા કરતા, બહુ પ્રેમથી સેવા કરતા. રાત્રે દિવસ બીમાર સંતો પાસે હાજર રહેતા, ઘડીવાર પણ એનાથી દૂર ના રહેતા, અને માદા સંતોની પરિચર્યા કરતા. હર વખત રૂચિ પ્રમાણે ખાવા પીવાનું આપવું, કપડાં ધોવા, પગ ડબાવવા, વૃદ્ધ સંતો પાસે બેસીને કથા કીર્તનો કરવા, આવું બધો જ એમનો સમય વ્યતીત થતો. ગઢપુર મંદિર થતું ત્યારે નાના મોટા સર્વે સંતો સેવા કરતા. ઘેલા નદીની અંદર જુદે જુદે સ્થળે કાળા પથ્થરની ખાણો કરી હતી. સવાર સાંજ સાધુઓ જ્યારે નાહવા જાય ત્યારે એક એક પથ્થર માથે ઉપાડી લાવતા. રામદાસ સ્વામી પણ એ માંદા સંતોની પાસે સતત હાજર રહેવું પડતું એટલે મંદિરની બીજી કોઈ સેવા એમનાથી નહોતી થતી, પણ એમના મનમાં કાયમ એમ રહ્યા કરતું કે બધા સંતો સેવા કરે છે, મહારાજનો રાજીપો મેળવે છે, અને હું એવી સેવા કરી શકતો નથી. તે એક દિવસ રામદાસ સ્વામી રાત્રિના 2 વાગે ઊઠીને ઘેલામાંથી એક પથ્થર ઉચકીને લાવ્યા, અને એ પથ્થર અક્ષર રોડની નજીક ચોકમાં એક બાજુ ફેંક્યો. તે અવાજથી શ્રીજી મહારાજ જાગી ગયા. બહાર આવીને પૂછ્યું, કોણ છે? ત્યારે એ કહે, હું રામદાસ છું. મહારાજ કે, શું કરો છો? ત્યારે એમને કહ્યું, હું માંદા સંતોની સેવામાં રહું છું ને, એટલે બધાની જોડે મારે સેવા થતી નથી, એટલે અત્યારે ઘેલેથી એક પથ્થર લઈ આવ્યો છું. આ રીતની વાત સાંભળીને મહારાજે રામદાસ સ્વામીને પોતાની નજીક બોલાવ્યા. બહુ રાજી થઈને એમના માથા ઉપર 2 હાથ મૂક્યા અને બાથમાં ગાલીને પ્રેમથી ભેટ્યા ને બોલ્યા, તમારા ઉપર તો અમે બહુ રાજી છીએ. કંટાળા સિવાય રાત્રિ દિવસ હાજર રહીને માંદા તથા વૃદ્ધ સાધુઓની સેવા કરવી એ સર્વશ્રેષ્ઠ કામ છે. તમે તો પથ્થર લાવવા કરતાં મોટું કામ કરો છો સ્વામી. તમે બહુ જ ભાવપૂર્વક ઉત્સાહથી કરો છો એટલે અમે ઘણા રાજી છીએ. એ રામદાસજી સ્વામીને સદગુરુ ગોપાળન સ્વામીએ કીધેલું કે તમે જૂનાગઢ રહેજો, એટલે એમની આજ્ઞાથી એ જૂનાગઢ રહેતા. તે ગુણાદિતાનંદ સ્વામીએ એક વખત વંથલી કલ્યાણભાઈને કાગળ આપવા મોકલ્યા અને કહ્યું કે જાતા આવતા ભજન કરજો, અને સ્વામીની આજ્ઞા પ્રમાણે રામદાસજી જતા આવતા એકાગ્ર વૃત્તિથી અખંડ ભજન કરતા કરતા વંથલી કલ્યાણબેન કાગળ આપીને પાછા આવ્યા, એટલામાં મૂર્તિનો સાક્ષાત્કાર થઈ ગયો. તે સદગુરુ ગુણાદાન સ્વામી કહેતા કે અમે તો જે ક્રિયા કરાવે ને એમાં ભગવાન આપીએ, પણ જીવને એની ખબર પડે નહીં. એ કલ્યાણભાઈનો દેહ ત્યાગ કરવાના સમયે અગાઉથી સૌ સગા સંબંધીઓને સત્સંગ દ્રઢ રાખવાની ભલામણ કરી અને અમુક દિવસે હું ધામમાં જઈશ એમ પ્રથમથી કહેલું, પછી કીધેલું કે આ શ્રીજી મહારાજ આવ્યા છે અને હું ભગવાનના ધામમાં જઉં છું, જઈ સ્વામી એણ કહીને સંવત 1928 સાલમાં કલ્યાણભાઈ પોતે અક્ષર નિવાસી થયેલા. એ કલ્યાણભાઈના 3 દીકરાઓ હતા, દેવજીભાઈ, સામાભાઈ અને ડાયાભાઈ. આ 3 દીકરાઓ હતા. એ પણ બહુ ઉત્તમ સત્સંગી હતા. સત્સંગમાં અને સમાજમાં એમની બહુ પ્રતિષ્ઠા હતી, અને એની અંદર તેમને અગ્રેસર રહીને જૂનાગઢથી નજીકમાં ઈવનગર ને નવું ગામ, એ 2 ગામો વસાવ્યા. વંથલી, નવું ગામ ને ઈવનગર એમ 3 ગામમાં કલ્યાણભાઈની પરંપરાનો ઘણો સારો સત્સંગ છે. કલ્યાણભાઈના 3 સુપુત્રોમાં સૌથી નાના જે ડાયાભાઈ હતા, બહુ ઉત્તમ સ્થિતિવાળા, એકાંતી ગરીબ ભગત હતા. પ્રથમથી જ એમને વ્યવહાર સંબંધી કામકાજમાં ચિત્ત દીધેલું નહીં. પિતાના સંસ્કાર બહુ ઊંડા એટલે દાયાભાઈ ખૂબ ભજન પરાયણ હતા. આખી જિંદગી મંદિરમાં બેસીને અખંડ ધ્યાન ભજન કર્યું હતું. કોઈ મહાન તપસ્વી ઋષિ મુનિના જેવું તપ પ્રધાન નમ્રતાપૂર્ણ એમની ભક્તિનિષ્ઠા જોઈને ભલ ભલાને પણ ગર્વ ગળી જતો. આહાર નિંદ્રા એને જીતીને ઇન્દ્રિયો અંતકરણની ક્રિયાઓને દબાવીને વર્તતા, પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તતા. અને ડાયાભાઈ રાત્રિએ પગ લાંબો કરીને સૂતા જ નહીં. કલ્યાણ બાપાના નાના દીકરા પગ લાંબો કરીને ક્યારે સૂતા નહીં, રાત્રેના પગ લાંબો કરે. કેવી એને ભગવાનનું ભજન કરવાનું તાન હશે. થાંભલાને ઓઠિંગન બેસીને ધ્યાન ભજન કરતા, ઓઠિંગને 2 થાંભલાના ધ્યાન ભજન કરે. લગભગ 12 વાગ્યા પછી જ્યારે બહુ ઊંઘ આવે ત્યારે બેઠા બેઠા જ નિંદ્રા કરી લેતા, પણ ગાદલું ગોદડું ક્યારેય વાપરતા જ નહીં. આ મોટા મુક્તોને ભગવાનને રાજી કરવાનું તાણ જો. ફક્ત હાથ વનાટની એક જાડી પછડી રાખતા, બહુ ટાઢવાય ત્યારે ઓઢતા હતા.
1948 ની સાલમાં એકવાર ગઢડાના યજ્ઞ મહોત્સવ પછી આચાર્ય વિહારીલાલજી મહારાજે વડતાલમાં સત્સંગી જીવનનું પારાયણ કરાવ્યું હતું. એ પ્રસંગે ગઢડા, જૂનાગઢ વગેરે મંદિરોના મુખ્ય સદગુરુઓ વડતાલ તેડાવ્યા ત્યારે બાલમુકુંદા સ્વામી વડતાલ ગયેલા અને સાથે આ ડાયાભાઈ પણ ત્યાં દર્શન કરવા ગયા હતા. સ્વામી બાલમુકુંદાસજી, સ્વામી ગઢડાના સ્વામી રામચરણદાસજી, એ સંતો બધાએ સભા મંડપના બીજે માળે ઉતર્યા હતા વડતાલમાં. એના એક તરફ સાધુઓના આસનો હતા અને તેની સામે એક થાંભલે ડાયાભાઈનું આસન રાખ્યું હતું. એમના માટે કોઠારીએ ગાદલું ગોદડું મૂક્યું, પણ ડાયાભાઈએ તો એનો વીંટો કરીને ઓઠિંગને મૂકી રાખ્યા હતા. સ્વામી રામચરણદાસજી વૃદ્ધ સંત એટલે રાત્રિના ત્રણ ચાર વાર લઘુ કરવા જઈએ ત્યારે સ્વામી જ્યારે જ્યારે ઉઠતા ત્યારે ડાયાભાઈને માળા ફેરવતા જુએ, ક્યારેક લાંબો પગ કરીને સૂતેલા જોયા નહીં. આમ એમને 8 દિવસ સુધી હંમેશા જોયું. ત્યારે એક દિવસ રામચરણદાસજીએ બાલમુકુંદાસજીને પૂછ્યું કે સ્વામી, આ તમારી સાથે હરિભગત છે, ક્યાં ગામના છે? સ્વામી કે, એ તો વંથલીના કલ્યાણભાઈ હતા ને, એમના દીકરા છે ડાયાભાઈ. સ્વામી રામચરણદાસજી કે, ઓહો, શું કાંઈ એમની સ્થિતિ છે. હું 12 બજે, 2 બજે, 3 બજે એમ રાત્રિના 3-4 વખત હું લઘુ કરવા જ્યારે ઊઠું છું ત્યારે માળા ફેરવતા જ હોય છે. આજ 8 દિવસથી હું બરાબર જોઉં છું, પણ એ ક્યારેય લાંબો પગ કરીને સૂતા નથી. ઓહો, એના પગરખામાં આપનો પગ આવે એમ નથી સ્વામી કે. એટલે શ્રીજી મહારાજ વચનામૃતમાં કીધું, જેની સમજણ મોટી એ મોટો, ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી વડતાલનું વિષમું. સત્સંગમાં, આ સત્સંગમાં તો જે ભજન કરે, સ્મરણ કરે, સ્મૃતિ રાખે, અતિ દાસભાવ રાખે, એ બધાય મહાન ને મોટા છે. કોણ કયા ખૂનાની અંદર આ સત્સંગની અંદર અતિ શ્રીજી મહારાજને વહાલો હોય એ કદાચ આપણી દ્રષ્ટિ સુધી ન પણ પહોંચ્યું હોય, ક્યાંય ખૂનામાં દબાયેલો હોય અને મહારાજને બહુ વહાલો હોય, આપણે એને કદાચ ઓળખતા પણ ન હોઈએ, આપણી દ્રષ્ટિ પણ ત્યાં ન પહોંચી હોય. માટે આ સત્સંગ તો બહુ અલૌકિક છે. લક્ષાવધિ મુક્તો આ સત્સંગની અંદર શ્રીજી મહારાજ પહેલાં લઈને આવ્યા હતા, આજે છે, ભવિષ્યમાં પણ હશે. આ સત્સંગની અંદર અનેક અનેક પ્રેરણાદાયી જીવન જીવતા સંતો ભક્તો પૂર્વે હતા, આજે છે, ભવિષ્યમાં પણ હશે. આપણી કલ્પનામાં પણ ન હોય, આપણા વિચારોમાં પણ ન હોય એવું દિવ્ય જીવન જીવવાવાળા સંતો ભક્તો આજે પણ છે. સત્સંગના દર્શન કરવા જેવા અનન્ય ભક્તો ગૃહસ્થાશ્રમમાં પણ પડ્યા છે. ધન્ય છે એમની સમજણને. આવું રામદાસજી બોલ્યા, રામચરણદાસજી બોલ્યા. એક વખત મંદિરમાં ગોદડા કરવા હતા. તે સાધુએ પૂછ્યું, ડાયાભાઈ, આપણે ગોદડા કેટલા લાંબા પોળા કરીશું? ત્યારે ડાયાભાઈએ કહ્યું, જેને ગોદડું ઓઢ્યું પાથર્યું એને ખબર પડે. અમે તો ઓઢ્યું પાથર્યું જ નથી, કેમ ખબર પડે? ડાયાભાઈ આ રીતની વાત સાંભળીને સાધુઓને બહુ આશ્ચર્ય પામે ને કહેવા લાગ્યા કે, અહો, ગ્રહસ્થ છે છતાં કેટલી ઊંચ સ્થિતિ છે. શાસ્ત્રોમાં જનક રાજાના અંબરીશના દ્રષ્ટાંતો લખાયા, પરંતુ એમની કરતાં પણ ડાયાભાઈની સ્થિતિ ઉત્તમ છે. ડાયાભાઈ વંથલીના પ્રસાદીનો જે સૂર્યકુંડ છે ત્યાં હંમેશા સ્નાન કરવા જતા. તે એક વખતે એવો પ્રસંગ બન્યો કે વાર તહેવાર અંગે ગામના કોઈ શેઠિયા, એની સ્ત્રીઓ વહેલી સવારે સૂર્યકુંડમાં સ્નાન કરવા ગયેલ. તે કોઈ બાઈએ પગમાં પહેરવાનો સોનાના સાંકડા કાઢીને એક બાજુ મૂકીને સ્નાન કર્યું, પછી કપડાં ધોવા નાના નાના છોકરાને નવડાવતા એની અંદર ક્યાંક એ સોનાના કિંમતી જે સાંકડા હતા એ ત્યાં પડી રહ્યા. પછી ઘેર ગયા, ઘરકામની પ્રવૃત્તિમાં આ બાઈઓ બધી ભૂલી ગઈ. ડાયાભાઈ રોજના ક્રમ પ્રમાણે એને નાવા ગયા, સોનાના સાંકડે નજરે પડ્યા એટલે તો નિષ્પૃહી હતા. એમનું મન તો ચલાય મન થાય એમ હતું જ નહીં, એ તો કોઈ પ્રશ્ન જ નહોતો. પણ એમણે વિચાર કર્યો કે આપણે પારકી વસ્તુ તો લેવાય નહીં, અડાય નહીં, પણ આ ઘરેનું અહીં કોઈ ભૂલી ગયેલ છે અને એને દુઃખ થશે, માટે આને અહીં એક તરફ કોઈ લઈ ના જાય એવી રીતે ક્યાંક છુપાડી દો, દાટી દો. પછી નજીક હાથલિયા થોરની વાડ હતી, તે સાંકડા લાકડીથી ઉચકીને રાખી દીધા, હાથથી ના અડ્યા, લાકડીથી અડ્યા. પારકી વસ્તુ હતી એટલે કેટલા સાવધાન, લાકડીથી અડીને ત્યાં દાટી દીધા. પછી પોતે મંદિર આવ્યા, પછી પોતાને વિચાર થયો, પારકી વસ્તુ બીજાના ભલા ખાતર મેં એક બાજુ મૂકી, તે પણ ભૂલ કરી છે, પણ હવે શું થાય, કોનું ઘરેનું છે જે ચોક્કસ થયા પછી એને બતાવીશું. પછી ભૂલની માફી બદલ ડાયાભાઈએ એ દિવસ ઉપવાસ કર્યો. સોનાના સાંકડા પડ્યા હતા એને લાકડીથી ઉઠાવીને પેલા હાથલિયા થોર એટલે જાડા થોર એની અંદર ક્યાંય જોવે નહીં એવી રીતે આમ લાકડીથી છુપાવી દીધા.
પણ એને એક જગ્યાએથી લઈને હાથલિયા થોર સુધી મૂકવાનો જે સાહસ કર્યો, પારકી વસ્તુને લાકડીથી અડ્યા તો ખરા ને, એનો ઉપવાસ કર્યો પ્રાયશ્ચિતનો. કેટલા સાવધાન, કેટલી સાવધાની! ભગવાનનો રાજીપો એમને એમ થોડો થાય, સીધો ચાડનો જ મારી મારીએ. ભલે આપણે આટલા બધા આટલી બધી ઊંચી સ્થિતિએ ન પહોંચીએ, પરંતુ આપણને ઘણું બધું આપણા સદાચારોનું, આપણા આચાર વ્યવહારનું જ્ઞાન ચોક્કસ રહેવું જોઈએ. ઠાકોરજી આગળ માળા ફેરવા બેસી ગયા. સાંજના 4-5 બજાના સુમારે પેલી બાઈને સ્મૃતિ આવી, તે પગના સાંકડા ક્યાં છે? ત્યાં તો બહુ શોધખોળને અંતે યાદ આવ્યું કે સવારે સ્નાન કરવા ગયા હતા ત્યાં ભૂલાઈ ગયા છે. કેટલાય માણસો ફરી ગયા હશે, અત્યારે તો લઈ ગયા છે આ વાતની. ગામમાં જાણ થતાં કોઈએ કહ્યું, ડાયાભાઈ હંમેશા સવાર વહેલા સૂર્યકુંડે નાવા જાય છે, એમને પૂછી જુઓ, એ પ્રામાણિક માણસ છે. બાઈના પતિ ડાયાભાઈને ઘેર ગયા, ત્યાં તેઓ હતા નહીં એટલે શેઠ મંદિરમાં આવ્યા. ત્યાં ડાયાભાઈ ઠાકોરજી પાસે બેસીને માળા ફેરવતા બધી વાત કરી. ડાયાભાઈ કહ્યું, શેઠ હું નાવા ગયો, ત્યાં સાંકડા પડેલા જોયા, તે લઈ કોઈ લઈ ના લે એટલે એક બાજુ થોરની વાડમાં રાખેલ છે, તમે ધ્યાન દઈને જોશો તો મળી આવશે. મારે આજે ઉપવાસ છે, નહીતર તમારી સાથે આવત. પારકી વસ્તુ તરફ મમત્વ બુદ્ધિથી જોવાયું એટલું મારામાં કચાશ કહેવાય. તુલસીદાસજી કહે, પારકું ધન પથ્થર જેવું જાણવું એટલે પથ્થર ધૂળ એને લેવાનું પણ મન ના થાય, આટલું જેને થાય એને પારકી સ્ત્રી માત બેન અને દીકરી સમાન જેને લાગે, આટલાથી તુલસીદાસ કે ભગવાન એને મળી જ જાય. જો આટલી ભાવના જીવના હૃદયમાં આવી જાય તો આવા ડાયાભાઈ એ પણ કલ્યાણ બાપાના વારસાની અંદર ખૂબ ભગવત નિષ્ઠ હતા. જૂનાગઢની અંદર ગુણાદિતાનંદ સ્વામીના શિષ્ય યોગેશ્વરદાજી સ્વામી બહુ સમર્થ સંત હતા, એમની સાથે ડાયાભાઈને બહુ હેત હતું. 1957 સાલમાં સ્વામી દેહ ન રહે તેવા બીમાર થઈ ગયા, એ વખતે ડાયાભાઈએ શ્રીજી મહારાજની આર્ત હૃદયથી પ્રાર્થના કરેલી, તેથી સ્વામીને શ્રીજી મહારાજ તેડી ગયા નહીં તે સ્વામીએ અંતર્યામીપણે જાણ્યું. પછી સ્વામીએ ડાયાભાઈ જ્યારે દર્શન કરવા આવ્યા ત્યારે સ્વામીએ ઠપકો આપ્યો કે શ્રીજી મહારાજ પધાર્યા હતા અને ધક્કો કેમ ખવડાવ્યો, મને ધામમાં જવા દીધો નહીં? ડાયાભાઈ કે, સ્વામી તમારા પહેલાં ધામમાં જવું છે. તે સંવત 1958 જેઠ માસમાં ડાયાભાઈ અક્ષરવાસી થયા અને પછી યોગેશ્વરદાસજી ધામમાં ગયા. આવા કલ્યાણ બાપા, એમના પુત્ર ડાયાભાઈ, એમનું આવું દિવ્ય ચરિત્ર આપણા કોર્સની અંદર હતું, આપણે સાંભળ્યું. ઘણી બધી લીલાઓ આ ભગવાનના આવા મહામુક્તોની છે, એને સાંભળી આપણે આપણા જીવનને પાવન કરીએ, એમાંથી કાંઈક આપણા જીવનનું ભાથું ભરીએ, એમાંથી કાંઈક આપણે શીખીએ, એ સબાબે એમાંથી આ કલ્યાણ બાપાનું ચરિત્ર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. સાથે જે બીજી વાતો આ કોર્સની અંદર છે એ બધી જાતે સ્વયં વાંચી એનું મનન ચિંતન કરવું, કીર્તનાદિક છે એના ભાવોને સમજવા, કોની કૃતિ છે એ યાદ રાખવી, અને કડીઓ જે લખેલી છે કડીઓને મોઢે કરવી. આપણે અત્યારની સભાને પૂર્ણ કરીશું. ગણશ્યામ મહારાજની જય. શ્રીપતેમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની જય.